સંસ્કૃતિ પર્યાવરણ વિદ્યાર્થી મિત્રો જો આ ચેપ્ટર માં આપણે આજે પાઠ 19 બીજ કહે છે એમાં એક ખેડૂતની વાર્તા તમને આપેલી છે એ જોઈશું તો જો વિદ્યાર્થી મિત્રો આ ખેડૂતની વાર્તામાં શું છે એક બીજ બોલે છે કે બીજ કઈ રીતે વાવવામાં આવે છે અને કઈ રીતે જુદી જુદી જગ્યાએ બીજ પહોંચે છે હું બાજરીનું નાનકડું બીજ છું ઘણા વર્ષો પહેલા ઈસવીસન 1944 માં મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું શેમાં રાખવામાં આવ્યું હતું લાકડાની સુંદર પેટીમાં સાલ કઈ હતી ઈસવીસન 1944 મારે તમને મારી વાર્તા કહેવી છે આ વાર્તા મારા એકલાની નથી પણ મારા ખેડૂતભાઈ દામજીભાઈ અને તેમના પરિવારની છે કોની છે ખેડૂતભાઈ છે એમનું નામ છે દામજીભાઈ અને તેમનો પરિવાર એમની છે જો હું આજે મારી વાત નહીં કરું કે નહીં કહું તો પછી ક્યારેય નહીં કહી શકું કે ક્યારેય હું મારી વાત કહી શકીશ નહીં તો દામજીભાઈ કહે છે કે મારો જન્મ ગુજરાતના વાન ગામમાં થયો હતો કયા ગામમાં વાન ગામમાં તે વર્ષે બાજરીનો પાક ખૂબ સારો થયો હતો ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું સેના જેવું વાતાવરણ હતું ઉત્સવ જેવું અમારા વિસ્તારમાં અનાજ અને શાકભાજી માટે ખૂબ જ જાણીતો છે દામજીભાઈ કહે છે કે અમારો વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જ જાણીતો છે દામજીભાઈ દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા હતા કે આ પાકમાંથી દામજીભાઈ થોડો બીજગારો કહીએ ને કે થોડા બીજ આગલા વર્ષ માટે વાવવા માટે રાખી મૂકતા હતા આ રીતે અમારા બીજનો વંશ આગળ ચાલતો હતો કે આ રીતે આ વર્ષનો બીજગારો છે તે બીજો છે આવતા વર્ષે વાવે એમ એમનો વંશ ચાલ્યા કરતો હતો બીજનો સુકાયેલી દૂધીનો એ માટીનો લેપ લગાવી દેવાનો સુકાયેલી દૂધી હોય વિદ્યાર્થી મિત્રો એને માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજને રાખવામાં આવતા હતા કે સારા બીજ હોય એમને દૂધીની અંદર બહારથી માટીનો લેપ લગાવી દે અને રાખવામાં આવતા પરંતુ આ વર્ષે દામજીભાઈએ અમારા બીજને રાખવા માટે નાના નાના ખાનાવાળી લાકડાની મજબૂત પેટી જાતે બનાવી પરંતુ આ વર્ષે દામજીભાઈએ શું કર્યું એક નાના નાની લાકડાની પેટી બનાવી આ બીજને રાખવા માટે એ પેટી જાતે બનાવી હતી તેમણે અમને જીવજંતુથી સાચવવા માટે અમારી સાથે લીમડાના પાંદડા રાખવામાં આવ્યા આ બીજ શું કહે છે કે અમને સાચવવા માટે એટલે બીજ પોતે પોતાની વાત કરે છે કે અમને પેટીમાં ભરવા માટે એમને એક લાકડાની જાતે પેટી બનાવી દામજીભાઈએ અને તેમાં શું નાખવામાં આવ્યું બીજને સારા રાખવા માટે કે લીમડાના પાંદડા બીજા બીજમાં પણ લીમડાના પાંદડા મૂકવામાં આવ્યા કેમ કે લીમડાના પાંદડા કડવા હોય છે એટલે એ બીજમાં જીવાત બીજી જીવાત પડતી નથી જુદા જુદા બીજને જુદા જુદા ખાનામાં મૂકવામાં આવે છે તે સમયે દામજીભાઈ અને તેમના પિતરાઈ ભાઈઓ સાથે રહેતા હતા એટલે કે કાકા બાપાના ભાઈઓ હોય એ બધા સાથે રહેતા હતા તે ખૂબ મોટો પરિવાર હતો કેવો હતો મોટો ગામના લોકો એકબીજાની મદદ કરતા હતા કે ગામના લોકો એકબીજાની મદદ કરતા જ્યારે ખેતીનો પાક તૈયાર થતો ત્યારે બધા ભેગા મળીને કામ કરતા કે જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જાય ત્યારે બધા ભેગા મળી અને કામ કરતા સાથે સાથે ઉત્સવો જે વાર તહેવારો ઉત્સવો આવતા એ પણ એ લોકો મનાવતા હતા એ બધું એક પરિવારની જેમ કરતા તે સમયના ખોરાકની તો વાત જ શું કરવી શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરીને તેને એક માટલામાં ભરવામાં આવતા કે શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી દેવાના અને તેને એક માટલામાં ભરી દે પછી માટલાને ઉપરથી ફીટ એટલે કે ચુસ્ત રીતે
બંધ કરી દે પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકી તેને પકવવામાં આવતું કે એકદમ ઉપરનું મૂડ્યું હોય એકદમ ફીટ બંધ કરી દે પછી એ માટલાને ઊંધું કરી દે અને કોલસાના અંગારા પડ્યા હોય એમાં તેને ઊંધું મૂકી અને પકવવામાં આવતું આ ખાસ પદ્ધતિને માટલા પદ્ધતિ કહેવાય શું કહેવાય માટલા પદ્ધતિ આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલા શાકને દેશી ઊંધિયું શું કહેવાય દેશી ઊંધિયું એટલે કે ઉંબાડિયું પહેલા આને શું કહેતા હતા ઉંબાડિયું શું કહેતા હતા પહેલા ઉંબાડિયું અત્યારે આપણે એને શું કહીએ છીએ ઊંધિયું શું કહીએ છીએ ઊંધિયું જે આપણે ઉત્તરાયણ ઉપર ઊંધિયું અને જલેબી ખાઈએ છીએ વિદ્યાર્થી મિત્રો તો જુઓ પાઠ્યપુસ્તકના પેજ નંબર 175 ઉપર તમને માટલું બતાવેલું જ છે જુઓ તમને ચિત્રની અંદર દેખાય વિદ્યાર્થી મિત્રો એ માટલામાં જુદા જુદા શાકભાજી ભરીને ઉપરથી ચુસ્ત બંધ કરી દીધું છે અને પછી એ માટલાને ઊંધું પાડી અને શું કરશે કોલસા હોય એમાં મૂકશે એટલે શાકભાજી એનાથી પાકી જશે તો ઊંધિયાની સાથે માટીના ચૂલા ઉપર બનાવેલો બાજરાનો રોટલો ખાવામાં આવે છે કે પહેલાં લોકો આ ઊંધિયા સાથે બાજરીનો રોટલો ખાતા સેના ઉપર બનાવતા ચૂલા ઉપર કેવો અદ્ભુત સ્વાદ આવે કે એનો સ્વાદ જ કંઈક અલગ હોય તેની સાથે ઘરમાં બનાવેલા માખણ ઘી અને છાશ પણ હોય કે ઘરે બનાવેલા માખણ ઘી અને છાશ પણ ખાતા ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડે છે કે ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા શાકભાજી અને અનાજ ઉગાડતા હોય છે ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ શાકભાજી ઘરમાં રાખી મૂકે અને પોતાની જેટલી જરૂર હોય એટલા અનાજ અને શાકભાજી ઘરમાં રાખે અને બાકીનું શાકભાજી અને અનાજ તેઓ વેપારીઓને વેચી દેતા હતા અનાજ અને શાકભાજી સિવાય ક્યારેક કપાસ પણ ઉગાડવામાં આવતો ક્યારેક ક્યારેક એ લોકો આદાબીભાઈને કપાસ પણ ઉગાડતા હતા કપાસમાંના રૂને રેટિયા ઉપર કાતવામાં આવતું આ કપાસમાંથી જે રૂ નીકળે તે રેટિયા ઉપર કાતવામાં આવતું સેના ઉપર રેટિયા ઉપર તેમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું તેમાંથી જે તૈયાર થયેલું સૂતર હોય અને એમાંથી કાપડ બનાવવામાં આવતું કે રૂમાંથી સુતરાઉ કપડાં બને ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો જુઓ હવે આપણે આગળ જોઈએ તો સમય બદલાયો હવે પહેલાંનો સમય નથી હવે અત્યારના સમયમાં જુઓ તમને બીજો આપ્યા છે પાઠ્યપુસ્તક 176 ઉપર તમને બીજો આપેલા છે દેખાય છે જુદા જુદા બીજ આપેલા છે આ બીજને આપણે ઓળખવાના છીએ કે વર્ષો ગયા ગામમાં ઘણા બદલાવ આવતા ગયા વર્ષો ગયા ગામમાં જુદા જુદા બદલાવ આવતા ગયા અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવી ગયું કે અમુક જગ્યાએ નહેરો દ્વારા હવે પાણી આવે છે ખૂબ દૂર નદી ઉપર બંધ બાંધીને તે પાણી નહેરો દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવે છે કેવી રીતે પહોંચાડવામાં આવે કે નદી ઉપર બંધ બાંધી દેવામાં આવે અને પછી નહેર દ્વારા પાણી દૂર દૂર સુધી ગામડાઓમાં પહોંચાડવામાં આવે છે પછી વીજળી પણ આવી પહેલાંના જમાનામાં વીજળી નહોતી હવે વીજળીની પણ વ્યવસ્થા છે એટલે કે લાઇટની સ્વિચ પાડો એટલે અજવાળું જ અજવાળું એટલે કે સ્વિચ પાડો એટલે અજવાળું થઈ જાય હવે ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક લેવા લાગ્યા છે કારણ કે હવે ખેડૂતો ઘઉં અને કપાસ એવા પાકો પણ વાવે છે કેમ કારણ કે બજારમાં તેના ભાવ ઊંચા હોય છે ઘઉં અને કપાસના ભાવ બજારમાં કેવા હોય છે ઊંચા એટલે કે એનો સારો ભાવ મળતો હોય છે એટલે બીજા પાક બાજરી જુવાર અને શાકભાજી વાવવાનું તે લોકોએ બંધ કરી દીધું કે ખેડૂતને જેમાં નફો મળે તેવું જ વાવેતર તે કરે ખ્યાલ આવ્યો હવે ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદીને લાવે છે પહેલાંના સમયની જેમ હવે લોકો બીજો સાચવતા નથી હવે તો તૈયાર બીજ મળે છે એ બીજ લાવે છે ઉગાડવા માટે લોકો કહે છે કે આ નવું બીજ છે આ કેવું છે નવું બીજ ઉત્પાદન આનું સારું થાય છે એટલે જૂના બીજ રાખો
રાખવાની કોઈ જરૂર નથી કે આનું ઉત્પાદન સારું થાય છે એટલે જૂના બીજ રાખવાની જરૂર નથી. જો વિદ્યાર્થી મિત્રો હવે શું કહે છે કે હવે ગામના લોકો સાથે મળીને રાધીને કોઈ ખાસ દિવસો પર જ સાથે જમતા હતા કે પહેલાં લોકો રોજવાર તહેવારે સાથે રાધીને એકબીજા સાથે જમતા હતા હવે તો ક્યારે કોક જ તહેવાર ઉપર લોકો એકબીજા સાથે જમે છે એક સાથે રાંધે અને એક સાથે જમે. જ્યારે તેઓ સાથે જમતા તેઓ જૂના દિવસો યાદ કરતા તે સમયે ખેતરના તાજા શાકભાજી અને અનાજમાંથી બનતા ખોરાકનો સ્વાદ પણ તેઓ યાદ કરતા કે પહેલાંના સમયમાં સાથે મળીને જ્યારે જમતા ત્યારે પોતાના જ ખેતરમાં વાવેલા શાકભાજીનો સ્વાદ કેવો હતો તેને યાદ કરતા કે શાકભાજી ત્યારે કેટલા સ્વાદિષ્ટ બનતા હતા. જ્યારે બીજ બદલાઈ ગયા તો ખોરાકનો સ્વાદ પણ બદલાઈ ગયો. ખોરાકનો સ્વાદ તેવો સ્વાદ કેવી રીતે રહે કારણ કે પહેલાં જૂના બીજ વાપરવામાં આવતા હતા અત્યારે તો નવા બીજથી ખેતરમાં પાક વાવવામાં આવે છે તો સ્વાદમાં પણ ફેર પડે છે. દામજીભાઈ હવે વૃદ્ધ થઈ ગયા એટલે કે ગરડા થઈ ગયા. તેમના પુત્રનું નામ શું હતું? હસમુખ. શું હતું? હસમુખ. તે ખેતર અને પરિવારનું ધ્યાન રાખે છે કે હસમુખ હવે મોટો થઈ ગયો દામજીભાઈનો પુત્ર તે હવે ખેતર અને પરિવારનું ધ્યાન રાખે છે. હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે એટલે કે હસમુખ અદ્યતન ટેકનોલોજીથી ખેતી કરે છે. પહેલાંના જેમ બળદો હળ આવી રીતે ખેતી કરતો નથી હવે ટ્રેક્ટરથી થ્રેસરથી આ બધાથી એ ખેતી કરે છે એટલે કે હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે. તેણે જૂનું ઘર ફરી નવું બનાવડાવ્યું કે એનું જૂનું ઘર હતું એ હસમુખે પાડીને હવે ફરીથી નવું બનાવ્યું. તેણે ખેતી માટે નવા નવા યંત્રો ખરીદ્યા કે હસમુખે ખેતી કરવા માટે નવા નવા સાધનો ખરીદે છે એટલે કે યંત્રો. કૂવામાંથી પાણી કાઢવા માટે મોટર પંપ પણ એને લગાવ્યો કે કૂવામાંથી પાણી કાઢવા માટે આ હસમુખ મોટર પંપ પણ લગાવે છે. શહેરમાં જવા આવવા માટે એને મોટર સાયકલ પણ ખરીદી એટલે કે બાઇક ખરીદી. ખેતર ખેડવા માટે ટ્રેક્ટર વસાવ્યું કે પોતાના ખેતરોમાં ખેતી કરવા માટે કે બીજાના ખેતરો ખેડવા માટે તે ટ્રેક્ટર લાવ્યો. શું લાવ્યો? ટ્રેક્ટર. બળદોને જે કામ કરતા ઘણા દિવસો લાગતા હતા તે ટ્રેક્ટરથી એક જ દિવસમાં થઈ શકે છે કે બળદોને એક જ ખેતર ખેડતા ઘણા બધા દિવસો લાગતા બળદોથી કામ કરતા તે ટ્રેક્ટરથી એક જ દિવસમાં થઈ શકે છે. જો વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકના પેજ ઉપર 177 નંબરના પાના ઉપર જુઓ કે આ હસમુખ ટ્રેક્ટર લઈને જતો દેખાય છે તમને. તો હસમુખ કહે છે, દેખાય છે આ ચિત્ર તમને વિદ્યાર્થી મિત્રો? તો જુઓ હસમુખ શું કહે છે કે અમે ખેતી સમજી વિચારીને કરીએ છીએ. હસમુખ શું કહે છે? હવે અમે ખેતી સમજી વિચારીને કરીએ છીએ. અમે ખેતરમાં એ જ ઉગાડીએ છીએ જેનો ભાવ બજારમાં સારો મળતો હોય કે બજારમાં જેનો ભાવ સારો મળે એ જ અમે ઉગાડીએ છીએ. ખેતીમાં નફા થતા નફાથી અમારું જીવન ધોરણ સુધરે છે. હસમુખ એક ખેડૂત છે એટલે કહે છે કે ખેતી કરવાથી અમને જે નફો થાય એમાંથી જ અમારું જીવન બદલાય છે કે અમે જીવનમાં આગળ વધીએ છીએ અને ધીમે ધીમે પ્રગતિ કરીએ છીએ. લાકડાની પેટીમાં બોલાઈને પડેલા મને અને બીજા બીજને શંકા હતી કે શું આ પ્રગતિ છે કે લાકડાની પેટીમાં જે બીજો પડ્યા હતા ભૂલથી એ બીજ એવું બીજને શંકા હતી કે આને પ્રગતિ કહેવાય ખરી? અમે તો વિચારતા જ રહી ગયા. આ બીજ શું કહે છે? અમે તો વિચારતા જ રહી ગયા. આ કેવી પ્રગતિ? આને કેવી પ્રગતિ કહેવાય? અમને અને બળદોને સાવ નકામા કરી દીધા. એ બીજ શું કહે છે કે અમને નકામા કરી દીધા અને અમુક પહેલાંના જમાનાના જે સાધનો હતા હળ ખપ્પો પછી બળદો આ બધાને નકામા કરી દીધા. હવે ખેતરમાં
ટ્રેક્ટર આવી ગયું છે એટલે અમારી કાઈ હવે જરૂર નથી. સાથે ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા. ત્યારે ખેતરમાં કામ કરવા માટે વધારે માણસની જરૂર પડતી હતી એટલે લોકોને રોજગારી મળી રહેતી હતી. હવે દાણા કાઢવા માટે થ્રેસર આવી ગયા, પછી ખેડવા માટે ટ્રેક્ટર આવી ગયું એટલે જેટલા માણસોને મજૂરી મળતી હતી, રોજગારી મળતી હતી, તેનાથી ઓછા માણસને રોજગારી મળવા માંડી અને બીજા માણસો બેરોજગાર થવા લાગ્યા. તેઓ કયું કામ કરીને પૈસા કમાશે, તે સેના ઉપર જીવશે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે દામજીભાઈની ખેતી કેવી હતી ને હસમુખની ખેતી કેવી હતી. તો દામજીભાઈ છે એ પોતાના હાથથી ખેતી કરતા હતા, બળદોથી, ખપ્પો છે, ચેન છે, ચાવેર છે, હળ છે, એનાથી ખેતી કરતા હતા. જ્યારે હવે દામજી છે એ ટ્રેક્ટરથી કૂવામાંથી પાણી ખેંચવા માટે મોટર પંપ લગાવીને અને જેમાં ફાયદો હોય એવા બીજ વાવીને ખેતી કરે છે. વધુ અને વધુ ખર્ચા, છેલ્લા 20 વર્ષોમાં તો વધુ બદલાવ આવી ગયો છે. ગાયો અને બળદો વગર ખેતરમાં ખાતર માટે પણ છાણ થતું નથી. હવે કોઈ વધારે બળદો કે ભેંસો કે એવું પ્રાણીઓ રાખતા નથી એટલે હવે આપણને છાણિયું ખાતર પણ વિદ્યાર્થી મિત્રો ખેતી કરવા માટે મળતું નથી. એ માટે ખેતીમાં નાખવા માટે એટલે કે ખેતરોમાં નાખવા માટે વિદ્યાર્થી મિત્રો આપણને રાસાયણિક ખાતર, કેવા ખાતરોનો ઉપયોગ કરવો પડે છે? રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો પડે છે જે આપણા રોગોમાં વધારો કરે છે. શું કરે છે? આપણા શરીરના રોગોમાં વધારો કરે છે. છાણિયું ખાતર ક્યારેય નુકસાન કરતું નથી. એ ખેતરમાં ખાતર માટે હવે છાણ જ મળતું નથી. હસમુખે મોંઘા ખાતર ખરીદવા પડતા હતા કે હસમુખે હવે આ મોંઘું ખાતર રૂપિયા આપીને ખરીદવું પડતું હતું. નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓથી સરળતાથી નુકસાન કરતા હતા. કે આ નવા બીજ પણ એવા હતા કે આ પાકને જીવજંતુઓથી જલ્દી નુકસાન થતું હતું. કારણ કે પહેલાં આપણે પેટીમાં સંગ્રહી રાખતા હતા એ બીજ એક વર્ષ જૂના હોતા, બે વર્ષ જૂના હોતા એટલે કે જૂના બીજની અંદર એની પ્રગતિકારક શક્તિ, એની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે એટલે કોઈ પણ જીવજંતુ હોય તો એ બીજ સામે ટકી શકતા નહોતા, જૂના બીજ સામે ટકી શકતા નહોતા. જ્યારે હવે આપણે તૈયાર નવા બીજનો ઉપયોગ કરીએ છીએ એ જલ્દી એનો પ્રતિકારક કરી શકતા નથી. પાકને જીવજંતુથી બચાવવા માટે દવાનો છંટકાવ પણ કરવો પડતો હતો કે હવે આ નવા બીજોને થી જે આપણે પાક લઈએ એ પાક બચાવવા માટે પણ દવાનો છાંટવો પડે. જુઓ તમે કે દવા છાંટવી પડે. પાઠ્યપુસ્તકના પેજ નંબર 178 ઉપર તમને આ ખેડૂત દેખાય છે હસમુખ કે દવા છાંટતો દેખાય છે પંપથી? આ દવા છાંટવાનો પંપ છે વિદ્યાર્થી મિત્રો. શું છે? દવા છાંટવાનો પંપ. એટલે કે આ પાકને જે જીવજંતુઓ નુકસાન કરતા હોય એ ન કરે. તો આપણે અત્યારે જે ખોરાક લઈએ છીએ એ આપણે આવી દવાઓવાળો ખોરાક ખાઈએ છીએ જેનાથી આપણને શું થાય છે? રોગો થાય છે. અરે તેની ગંધ પણ કેવી ખરાબ છે. અને હસમુખના મોટાભાગના પૈસા દવા ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા. કે હસમુખના મોટાભાગના એ સારું કમાતો હતો પરંતુ તેના મોટાભાગના જે નફો આવે એમાંથી મોટાભાગના જે પૈસા હતા વિદ્યાર્થી મિત્રો તેને દવા ખાતર અને બિયારણ પાછળ પણ વાપરવા પડતા હતા. નહેરના પાણી પણ હવે ઓછા થવા લાગ્યા હતા. બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચતા હતા. કે હવે બધા ખેડૂતો શું કરે છે? જમીનની અંદર બોરવેલ બનાવે. શું બનાવે? બોરવેલ બનાવી અને પછી મોટર પંપથી પાણી ખેંચે છે. કારણ કે જમીનના પાણી ક્યાં બોરવેલના પાણી છે જમીનમાં ઊંડે સુધી ઉતરી ગયા છે. પછી આ વધતા ખર્ચાઓ ઉપર ખર્ચાઓ વધતા જાય છે અને આ ખર્ચ
ખર્ચાઓને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન લેવામાં આવતી હોય છે કે બેંકમાંથી લોન લઈએ છીએ જે નફો થતો હોય તે લોન ભરવામાં જતો રહેતો હોય છે મોટા ભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હોય છે સેની ખેતી કરતા હોય છે કપાસની એટલે કપાસના ભાવ પહેલા જેવા ઊંચા ન હતા કેમ કે હવે બધા જ કપાસની ખેતી થાય કરતા થઈ ગયા ખેડૂતો એટલે હવે ધીમે ધીમે કપાસના ભાવ પણ નીચા આવવા લાગ્યા જમીન પણ પહેલા જેવી ન હતી એટલે કે પહેલા જેવી જમીન પણ ફળદ્રુપ નથી પહેલાના જમાનામાં લોકો વારાફરતી પાક બદલતા હતા દર વર્ષે એકનો એક પાક વાવતા નહોતા એટલે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેતી હતી એકનો એક પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનને એટલું જ નુકસાન થાય છે આપણે રાસાયણિક ખાતરો નાખીએ દવાઓ નાખીએ એકનો એક પાક લઈએ તો જમીનની અંદર જે પોષક તત્વો હોય એ ઘટી જતા હોય છે એટલે એની ફળદ્રુપતા ઘટી જતી હોય છે અને હવે ત્યાં કંઈ સારું ઉગી શકે તેમ હોય નહીં એટલે કે જે આપણને નફો મળવો જોઈએ સારો પાક થવો જોઈએ જે ઉપજ થવી જોઈએ એટલી પ્રમાણમાં ઉપજ થતી નથી ફક્ત ખેતી ઉપર ગુજરાન ચલાવવું હવે મુશ્કેલ ભર્યું છે કેમ કે હવે માત્ર ખેતી ઉપર આધાર રાખવો એ મુશ્કેલી ભર્યો છે અસમુખ હવે પહેલાં જેવો નથી રહ્યો કે અસમુખ હવે પહેલાં જેવો રહ્યો નથી તેને સતત ચિંતા સતાયા કરતી હોય છે કે તે સતત ચિંતામાં રહે છે અને ગુસ્સામાં રહે છે કારણ કે તેની માથે ઘણા બધા ટેન્શનો છે તેનો ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માગતો નથી કે અસમુખનો દીકરો ખૂબ જ ભણેલો છે પરેશ એનું નામ છે પરંતુ તે ખેતી કરવા માગતો નથી બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો કે બેંકની લોન પૂરી કરવા માટે તે ટ્રકનો શું છે ડ્રાઈવર બની જાય છે તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે પણ આવતો નથી તે ટ્રક ચલાવે છે હસમુખનો છોકરો પરેશ તો મોડી રાત સુધી તે ઘરે પણ આવતો નથી ક્યારેક ક્યારેક ત્રણ ચાર દિવસ સુધી બહાર જ રહેતો હતો એક દિવસ તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો એક દિવસ આ પરેશ ઘરમાં કંઈક શોધે છે તેની માતા તેને પૂછે છે કે તું શું શોધે છે બા દાદાજીની લાકડાની પેટી કે બા દાદાજીની લાકડાની પેટી હું શોધું છું જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે કે આપણે જેમાં બીજ રાખતા હતા એ લાકડાની પેટી ક્યાં છે તે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે કે આ ટ્રકના સાધનો છે એ મૂકવા કામ લાગશે હવે તમને સમજાયું ને મેં શા માટે મારી વાર્તા કહી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ હતી હસમુખભાઈની વાર્તા અને દામજીભાઈની વાત વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પૂરો થાય છે